ગુજરાતમાં પાટીદારો અનામત માટે હજુ રાહ જોઈ રહ્યા છે. પાટીદારોને અનામત ક્યારે મળશે તે અંગેના સવાલમાં એકે જાડેજાએ જણાવ્યું કે પાટીદારોની અનામત માંગણી અંગે નાયબ મુખ્યપ્રધાને વિગતવાર જવાબ આપી દીધો છે. ભાજપ સરકાર પાટીદારોની અનામતની માંગને લઈને યોગ્ય કાર્યવાહી કરી રહી છે. મરાઠાઓને અનામતની જાહેરાત થતાં જશ મેળવવા માટે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહેવું છે કે મરાઠાઓને અનામત મળે તેવા પ્રયત્નો કોંગ્રેસ સરકારના હતા. ભાજપે તો માત્ર બે મોઢાની વાત કરી, જે કોંગ્રેસે નથી કરી અને અનામત મળે તેવા પ્રયત્નો કર્યા હતા. પાસના કન્વીનર હાર્દિક પટેલે માંગ કરી કે પાટીદાર સમાજનો સામાજિક અને આર્થિક સર્વે થવો જોઈએ. આ સવાલ પણ ઉઠાવ્યો કે જો ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને અનામત આપી શકે તો ભાજપની જ ગુજરાત સરકાર કેમ ન આપી શકે. હાર્દિકે રાજ્ય સરકારને અહંકારી ગણાવી પ્રહાર કર્યા. પાટીદાર આગેવાન દિનેશ બાંભળીયાએ કહ્યું કે જો ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં અનામત બિલ આવી શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. વધુમાં કહ્યું કે ગુજરાતમાં પણ પાટીદારોનો સર્વે થવો જોઈએ અને કોંગ્રેસ તથા ભાજપે સાથે મળી પાટીદારોને અનામત મળે તે માટે બિલ લાવવું જોઈએ. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ભાજપ સરકાર પર બે ધારી નીતિનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મરાઠાને ન્યાય આપે છે, જોકે અમને અન્યાય કેમ કરવામાં આવે છે. આ સાથે લાલજી પટેલે હુંકાર કર્યો કે લોકસભા ચૂંટણી પહેલા અનામત નહીં મળે તો આંદોલન કરાશે. પાટીદાર સમાજના અગ્રણી દિલીપ સાબવાએ પાટીદારોને જલ્દીથી અનામત મળે તેવી માંગ કરી. સાબવાએ કહ્યું કે ઓબીસી પંચે પાટીદાર સમાજનો સર્વે કરવો જોઈએ અને તમામ પ્રક્રિયાનો પૂર્ણ કરી 2019 પહેલા પાટીદારોને અનામત નહીં મળે તો મહા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર ખાતે પછાત વર્ગના પંચ પાસ સાથે પાસ કોર કમિટીની બેઠક મળી. પછાત વર્ગના પંચે અનામત મુદ્દે સર્વેને લઈને અગાઉ 22 નવેમ્બરે હાર્દિક પટેલ સહિતના પાસ ટીમ સાથે મુલાકાત કરી, જે સંદર્ભમાં આ બેઠક મળી હતી. રાજ્યમાં પાટીદારો બાદ હવે રાજપૂત સમાજે પણ ઓબીસીમાં અનામતની માંગ બુલંદ કરી છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠનના બેનર હેઠળ ગાંધીનગર, કચ્છ સહિતના અનેક જિલ્લાના આગેવાનોએ ઓબીસી કમિશનમાં જઈને રજૂઆત કરી. રાજપૂત અગ્રણીઓએ 50% સિવાયનો અલગથી ઓબીસી ક્વોટા ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરી. મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા. 2 દિવસ પહેલા સુંદરસિંહ ચૌહાણ ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ માંડ 48 કલાક પણ નથી ત્યાં પોતાની પાર્ટી ભાજપમાં આવી ગયા. સાંસદ દેવસિંહ અને મુખ્ય દંડક પંકજ દેસાઈની હાજરીમાં ફરી ઘર વાપસી થઈ. કોંગ્રેસના ધારાસભ્ય સુમાભાઈ પટેલે કરેલા નિવેદન પર ભાજપે વળતો વાર કર્યો. ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈકે જાડેજાએ કહ્યું કે કોંગ્રેસ જસદણમાં હાર જોઈ ગઈ છે અને તેનો સ્વીકાર પણ કરે. ધોકાવારીની વાત કરતી કોંગ્રેસની હલકી માનસિકતા છે. જામનગરના હાપા માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાંના બે ઉમેદવારોમાં એક પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ છે, બીજા પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ. આમ ભાજપના બે મહારથી વચ્ચે જંગ જામશે. 10 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 12 ડિસેમ્બરે પરિણામ જાહેર. જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું. બેઠકની ફાળવણીને લઈ નારાજ થયેલા પાટીદાર નેતાઓને કોંગ્રેસે સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે, જેને લઈ લલિત વસોયા, લલિત કગથરા સહિતના 4 પાટીદાર ધારાસભ્યો જસદણ પહોંચ્યા હતા. જસદણ વિછીયા વિધાનસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો જોવા મળ્યો છે. જસદણમાં 2,28,430 મતદારો છે, જે પૈકી સૌથી વધારે 35% મતદારો કોળી સમાજના છે, જ્યારે 20% લેઉવા પટેલ અને 7% કડવા પટેલ. જસદણમાં 10% અનુસૂચિત જાતિના મતદારો પણ છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા બાદ હાલ છેલ્લા કેટલાક દિવસોથી ભાવ ઘટાડો થઈ રહ્યો છે અને લોકોને મોંઘવારી મુદ્દે થોડી રાહત મળી છે. આ ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટાડાને કારણે થઈ રહ્યો છે, તેવું પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગણાવ્યું. ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન વડોદરામાં ખાનગી કંપનીના CSR કાર્યક્રમ હાજરી વખતે આપ્યું. ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભ આપવાની સરકારે શરૂઆત કરી. આજે અમરેલીના સાંસદ નારણ કાછડિયાની આગેવાનીમાં સાબરકુંડલાના 409 વંચિતોને આજે પ્લોટની ફાળવણી કરાઈ. યોજના શરૂ થયાના 25 વર્ષ બાદ સાબરકુંડલાના પરિવારોને લાભ મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં અમદાવાદના પ્રવાસે આવશે. અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની નવી ઇમારતનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થશે. વીએસ હોસ્પિટલની આ નવી ઇમારત માટે 7,55,00,000 રૂપિયાના અત્યાધુનિક સાધનો ખરીદવામાં આવશે. ગાંધીનગરના ખેડૂતોની વિવિધ સમસ્યાઓ મામલે કિસાન સંઘ રોષે ભરાયો. મગફળીની ખરીદીમાં ભોગવવી પડતી મુશ્કેલી, પાણીની અછત, ઘાસચારાની અછત વગેરે જેવી મુશ્કેલીને કારણે કિસાન સંઘે સરકાર સામે લાલ આંખ કરી છે. આ મામલે કિસાન સંઘે કૃષિ મંત્રી આરસી ફળદુને રજૂઆત કરી છે. સુરેન્દ્રનગરમાં વાવેતર નિષ્ફળ જતા વધુ એક અન્નદાતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. સાયલા તાલુકાના સાંગોઈ ગામે વાવેતર નિષ્ફળ જતા કુવામાં દોરડું બાંધી ખેડૂતે આત્મહત્યા કરી છે. સામાજિક પ્રસંગમાંથી ઘરે પરત ફર્યા બાદ પરિવારજનોએ મૃતકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતા કુવામાંથી લાશ મળી આવી હતી. સુરતના વરિયાવના ખેતરોમાંથી પસાર થઈ રહેલી ઓએનજીસી ગેસની પાઇપલાઇન સામે ખેડૂતોએ વાયો ચડાવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે કોઈપણ જાતના વળતર વિના તેમના ખેતરોમાંથી ઓએનજીસીની ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ સાથે ઓએનજીસી કંપની અને તેના કોન્ટ્રાક્ટરો જેઓ હુકમી ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો. બનાસકાંઠાના વાવ તાલુકાના ચોથા નેસડા ગામના ખેડૂતો ધરણા પર બેઠા હતા. ખેડૂતો નહેરમાં પાણી ન મળે તે માટે આત્મવિલોપની ચીમકી સાથે ધરણા પર ઉતરતા જ તંત્ર એક્શનમાં આવ્યું. મામલતદારે ખેડૂતોને સમજાવવાનું શરૂ કર્યું. આ ખેડૂતોની નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. અછતગ્રસ્ત કચ્છને પાણી આપવાની સરકારે જાહેરાત કરી, પરંતુ કેનાલમાં પાણી નહીં આવતા રાપર તાલુકાના 20 ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને પાણી આપવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે કચ્છને છતગ્રસ્ત જાહેર કરી પાણી આપવાની જાહેરાત કરી, પરંતુ રવિ પાક માટે હજુ પાણી નથી મળ્યું. તાપી જિલ્લાના ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળી રહ્યા છે, તેથી ખેડૂતોએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. શુગર મિલોમાં એજન્ટ પ્રથા બંધ થાય અને ખેડૂતોને શેરડીના પૂરા ભાવ મળે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદ દેત્રુજના બુસ્કા ગામ સહિતની માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોની હાલત કફોડી. ભીમગઢની માઇનોર કેનાલ બની ત્યારથી નર્મદાનું સિંચાઈનું પાણી મળ્યું નથી. આ કેનાલની બુસ્કા, કરિયાલા, ભીમગઢ, કોઇન્ત્યા તમામ ગામોને પાણી મળે છે. વિનય શાહ ઠગાઈ કેસમાં ફરિયાદ નોંધાવા સતત ત્રીજા દિવસે લાંબી કતારો યથાવત છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસે ભોગ બનનારાઓની પડાપડી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભોગ બનનારાઓના વિનય શાહ સામે નિવેદન નોંધાવવા માટે ઉમટી રહ્યા છે. સિંહનો શિકાર બનેલા એક વનકર્મીએ ગુમાવ્યો જીવ. જૂનાગઢના દેવળિયા પાર્કમાં એક સિંહે 3 વનકર્મી પર હુમલો કરતા તેમાં એકનું મોત થયું. અન્ય એક કર્મચારીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુની હોસ્પિટલમાં દીપડો દેખાયો. માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલના પરિસરમાં ગત 27 તારીખની રાત્રે દીપડો આંટાફેરા મારતો નજરે પડ્યો. અંદાજે 4 મિનિટ સુધી આંટાફેરા કરતા રહ્યા. દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. સ્વાઇન ફ્લૂને કારણે 35 વર્ષના એક પુરુષ દર્દીનું મોત નિપજ્યું છે. 4 દર્દી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચાલુ સિઝનમાં સ્વાઇન ફ્લૂને કારણે અત્યાર સુધી 27 મોત થયા છે. ફરી એકવાર અંધશ્રદ્ધાની આગમાં એક મહિલાનો ભોગ લેવાઈ ગયો. છોટાઉદેપુરના બોરડા ગામમાં એક મહિલાને ડાકણનું વળગણ હોવાની શંકાએ 2 શખ્સોએ તેમની હત્યા કરી નાખી. આ હત્યા ગામના જ 2 શખ્સોએ કરી, જેમનો મૃતક સાથે કોઈ સંબંધ પણ નહોતો. રેસલી નામની મહિલા રાત્રે ઊંઘી રહી હતી તે દરમિયાન માલસી અને છગન નામના આરોપીઓ તીક્ષ્ણ હથિયારથી તેમનું માથું ધડથી અલગ કરી નાખ્યું, જે બાદ તેઓએ મૃતક મહિલાનું માથું નદીના પટમાં દાટી દીધું. ગત 26 તારીખને હત્યા થઈ. આ અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસે 2 શખ્સની પૂછપરછ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીએ આપઘાત કર્યો. નાસ્તાની દુકાનના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. જો કે આપઘાત થયાનું પાછળનું કારણ જાણી શકાયું નથી. ભરૂચમાં એસઓજીએ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું. આ કૌભાંડમાં પોલીસે 63,40,000 મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ અંકલેશ્વર નજીક હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ટીડીઆઈ કેમિકલની ચોરી કરતા હતા. અમદાવાદના નારોલમાં 3 લૂંટારૂએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી સોના ચાંદી ભરેલી બેગ લૂંટીને ફરાર થયા. નારોલમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી
ઘરે પરત ફરતા હતા ત્યારે આકૃતિ ટાઉનશીપ રોડ પર ત્રણ લૂંટારૂઓએ વેપારીની આંખમાં મરચાને ભૂકી નાખી લૂંટવાનો પ્રયાસ કર્યો. લૂંટનો પ્રયાસ થતાં વેપારી પણ આરોપીઓ સામે થયો. જોકે લૂંટારૂએ છરીનો ડર બતાવી આશરે 15 લાખના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લૂંટારૂને શોધવા તપાસ તેજ કરી છે. અમદાવાદમાં નારોલ વિસ્તારમાં વેપારીને લૂંટી લેવાની ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં રોષ. સ્થાનિક વેપારીઓએ નારોલ પોલીસને આવેદનપત્ર આપ્યું જેમાં લૂંટની ઘટના વારંવાર ન બને અને વેપારીઓને સલામત રીતે મળી રહે તે રીતે માંગ કરી છે. અમદાવાદ શહેરના ઉબડખાબડ રોડથી પરેશાન લોકોને 31 માર્ચ સુધીમાં રાહત મળશે. કેમ કે એમસી દ્વારા શહેરના બિસ્માર રોડના સમારકામની કામગીરી 31 માર્ચ સુધી પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે. 31 ડિસેમ્બર સુધીમાં રોડને તમામ ટેન્ડરની વિધિ પૂર્ણ કરાશે. અમદાવાદના સેટેલાઇટ કથિત ગેંગ રેપ કેસ મામલે કથિત આરોપીઓને ક્લીન ચીટ મળી. ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિની નાયરને ક્લીન ચીટ મળી. કોર્ટે ફરિયાદીને નોટિસ ફટકારીને પોતાનો જવાબ 14 ડિસેમ્બરે રજૂ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદ નઝીર વોરા ફાયરિંગ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. ફાયરિંગ કરનાર આરોપી નરેન્દ્ર પાનેરીની રાજસ્થાન એસટીએફે ધરપકડ કરી. નઝીર વોરાના બેનવી મુસ્તફા ઉર્ફે લાલા વોરાએ સોપારી આપી હતી. અમદાવાદના રખિયાલમાં પોલીસકર્મીના વાહનને ટો કરતા ઘર્ષણના દ્રશ્યો. રખિયાલ સરસપુર રોડ પર પોલીસકર્મીઓને નો પાર્કિંગમાં વાહન મૂકતા તેને પોલીસના વાહનોને ટો કરવામાં આવ્યા હતા, જેથી પોલીસકર્મીએ ટોઈંગ વાહનના કર્મચારીને ગાળો ભાંડી. આ કારણે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ગીર ગઢડાના અંકોલાલી ગામના યુવાને સળગાવવાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. ઉના કોર્ટે અંકોલાલી ગામના 11 આરોપીઓને ઉંમરકેદની સજા ફટકારી. વર્ષ 2012માં પ્રેમ પ્રકરણમાં એક યુવાને સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભરૂચમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પર હુમલાના કેસમાં કેસીએલ કંપનીમાં તપાસ હાથ ધરાઈ, જેમાં બિનખેતીની જમીન પર રોડ કન્સ્ટ્રક્શન મટીરીયલના પ્લાન્ટ મળી આવતા પ્લાન્ટને સીઝ કરવામાં આવ્યા. આ સિવાય મોટી સંખ્યામાં મશીનરી અને વાહનોને પણ કબજે કરાયા છે. દેવભૂમિ દ્વારિકાના સલાયામાં બોગસ તબીબ ઝડપાયો છે. માત્ર 12 સાયન્સનો અભ્યાસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી, સાથે જ દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી ગુમ થયેલા એનઆરઆઈ મિત્તલ સરૈયાનો 2 દિવસ બાદ પણ કોઈ પત્તો લાગ્યો નથી. મિત્તલ સરૈયા ઘરેથી બેંક જવા નીકળ્યા બાદ હજુ સુધી પોતાના ઘરે પરત ફરી નહોતી, ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે. રાજકોટમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કંટ્રોલમાં લેવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી. સામાકાંઠા વિસ્તારમાં ઘાસચારા બાબતે થયેલા હુમલામાં આજી ડેમ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તમામ આરોપીનું બનાવના સ્થળે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. ભાવનગરના સિહોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સવારથી લઈને સાંજ સુધી કુખ્યાત બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. કુખ્યાત બુટલેગર વિપુલ ઉર્ફે વિમલ મણિયા સહિત 4ની મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે. પોલીસે ટ્રેલર, 5 બાઈક સહિત 8 વાહનો અને 21,63,000 દારૂ જપ્ત કર્યું છે. ગીર ગઢડાના કાકડીમોલી ગામમાં પોલીસે 72 કિલો ગાંજો ઝડપ્યો. બાતમીના આધારે પોલીસે ખેતરમાં રેડ કરી હતી, જે દરમિયાન 2,16,000ની કિંમતો ગાંજો મળી આવ્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ ફરાર થયો છે.